साबरकांठा જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ચાલુ વર્ષે કોરોનાના ગ્રહણને લઈને નવરાત્રીમાં માત્ર ને માત્ર સરકારની ગાઈડલાઈન મુજબ આરતી યોજાય છે ત્યારે આઠમા નોરતે પ્રાંતિજ સહિત તાલુકામાં પરંપરાગત માતાજીનું હવન યોજાયું હતું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ચાલુ વર્ષે કોરોનાના ગ્રહણને લઈને નવરાત્રીમાં માત્ર ને માત્ર સરકારની ગાઈડલાઈન મુજબ આરતી યોજાય છે ત્યારે આઠમા નોરતાએ પ્રાંતિજ સહિત તાલુકામાં પરંપરાગત માતાજીનું હવન યોજાયું હતું। પ્રાંતિજ સહિત તાલુકામાં આ વર્ષે નવરાત્રી ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં નવરાત્રી દરમિયાન સંક્રમણ ન ફેલાય તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ માત્ર વિવિધ માઈ મંડળો દ્વારા આરતી યોજવામાં આવે છે ત્યારે આઠમા નોરતાએ પરંપરાગત માતાજીનું યજ્ઞ યોજાયું હતું। પ્રાંતિજ ખોડિયાર કુવા ખાતે આવેલ બહુચર મંદિર ખાતે નગરપાલિકાના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા યજ્ઞમાં યજમાન પદે લાભ લઈને યજ્ઞમાં આહુતિ આપી હતી તો ખોડિયાર કુવા જયંબે મંદિર ખાતે પણ મહેશભાઈ સિંધી દ્વારા યજમાન પદે યજ્ઞમાં આહુતિ આપી હતી તો પ્રાંતિજ નાની બાગોર ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત માતાજીનું હવન યોજાયું હતું જેમાં યજમાન દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી જ્યારે પ્રાંતિજ નાની બાગોર ખાતે આવેલ સુપ્રસિદ્ધ બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે પણ મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ પટેલે યજ્ઞમાં લાભ લીધો હતો અને મંદિર ચોકમાં યજ્ઞ યોજાયું હતું તો પટેલ સમાજના માઈ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરેલું જોવા મળ્યું હતું। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ।